આજની વાર્તા સમય બેંક એ સહકારી યોજનાનો એક સિદ્ધાંત છે. મિત્રો, આપણે સામાન્ય રીતે બેંક વિશેની જ્યારે વાત કરી છે ત્યારે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે પૈસા ત્યાં મૂકાવવાના, જરૂર પડે ત્યારે આપણે લાવવાના. પણ સ્વિટ્ઝરલેન્ડની અંદર એક એવા પ્રકારની બેંક છે કે જ્યાં તમે તમારા સમયને તમે મૂકી શકો અને પછી જ્યારે તમારે સમય જોઈતો હોય ત્યારે તમે એ સમયનો ઉપયોગ કરી શકો. મિત્રો, આ વાર્તા હમણાં મેં એક જગ્યાએ વાંચેલી અને એક વ્યક્તિએ પોતાના અનુભવના અનુસંધાનમાં કીધેલું ત્યારે મને એમ થયું કે મારે પણ આ વાત મારા અનુભવના અનુસંધાને કેવી છે. હું જ્યારે સ્વિટ્ઝરલેન્ડ ગયો અને જેને ત્યાં હું ઉતર્યો હતો ત્યાં એક મોટી ઉંમરના વડીલ માજી હતા અને અમે ત્યાં રોકાણ હતા અને લગભગ સાંજનો સમય હતો ત્યારે એ માજીને સાથે વાતો કરાવવા માટે એક બેન ત્યાં આવે છે. બેન બે કલાક વાતો કરાવે છે, 4 થી 6, અને પછી 6 વાગે એ ચાલ્યા જાય છે. થોડી વાર થાય છે તો બીજા એક બેન આવે છે અને એ બેન એને આજુબાજુ ફેરવવા માટે ગ્રાઉન્ડમાં બહાર થોડીક વાર લઈ જાય, મંદિરે થોડીક વાર લઈ જાય અને આ રીતે એકાદ કલાક સુધી એને ફેરવવા માટે લઈ ગયા અને ફરી પાછા માજીને ત્યાં મૂકી ગયા. આ પ્રકારની વાત તમે 4-5 દિવસ સુધી જોઈ. અમને એમ થયું કે આ કયા પ્રકારની યોજના છે. ત્યારે મેં એમના જે વડીલ હતા યુવાન એમને મેં પૂછ્યું કે આ મને સમજાતું નથી. ત્યારે એણે એમ કીધું કે અમારે અહીંયા સ્વિટ્ઝરલેન્ડની અંદર અમારે સમય બેંક છે અને એ સમય બેંકનું સંચાલન કોઈને કોઈ ટ્રસ્ટ જેવી સંસ્થા કરે છે. એટલે મેં કીધું સમજાણું નહીં, સમય બેંક કેમ હોઈ શકે. ત્યારે એણે એમ કીધું કે મોટા ભાગે મોટી ઉંમર થાય છે ત્યારે વ્યક્તિ એકલા પડી જાય છે, એની જરૂરી સેવા કરવા માટે ઘરમાં પણ પૂરેપૂરા વ્યક્તિ હોતા નથી, એમને છેલ્લી અવસ્થાની અંદર બહુ મુશ્કેલી પડતી હોય છે અને આ અનુસંધાને બેંકની અંદર એક એવા પ્રકારની ભૂમિકા ઉપર નિયમો તૈયાર કરવામાં આવ્યા કે કોઈ પણ માણસ કુટુંબની અંદર જ્યારે યુવાન હોય અને એ યુવાન એની પાસેની જે લાયકાત હોય, દાખલા તરીકે સારી વાતો કરી શકતા હોય, કદાચ કોઈ બેન છે એ રસોઈ કરી શકતા હોય, કદાચ અન્ય કોઈ છે એ કંપની આપી શકતા હોય, તો એવા યુવાન કે યુવતી એ બેંકની અંદર પોતાની સેવા લખાવે કે હું રોજના 2 કલાક કે 3 કલાક કે જે એને લખવું હોય લખાવી શકે, પોતાનો નંબર પણ લખાવે, કયા ટાઈમે સેવા આપી શકશે એ પણ લખાવે અને એની અનુસંધાનમાં જે વ્યક્તિ ખરેખર એકલી થઈ ગઈ છે, એને કોઈ છે જ નહીં અને ઘણીવાર એકલતાને કારણે આ જે વૃદ્ધ માણસો છે એ તકલીફમાં મુકાય, એટલે તરત જ એ વૃદ્ધ માણસ છે એ બેંકને ફોન કરે કે મારી સાથે રોજ 2 કલાક આપે એવી વ્યક્તિ મારે જરૂર છે અને એટલા કલાક મેં જમા કરાવ્યા છે. હું જ્યારે યુવાન હતો ત્યારે મેં બેંકમાં એટલા કલાક જમા કરાવ્યા છે, હું કોઈકની સાથે વાતો કરવા જઈ અને એ કલાક મેં બેંકમાં જમા કરાવ્યા છે, એટલે મારે હવે એ કલાક જોઈ છે. મને એકલું લાગે છે, કદાચ એવું પણ બની શકે કે કુટુંબના અન્ય સભ્યએ પણ એ પ્રકારે જો સમય ત્યાં આપ્યો હોય તો એ કુટુંબના કોઈ પણ સભ્ય માટે પાછો લઈ શકે. આપણે એક વિચારીએ કે દાખલા તરીકે એક કુટુંબની અંદર 5 યુવાનો છે અથવા તો 3 યુવાનો છે, પોતાની યુવાનીમાં નોકરી કરતા હોય, નોકરી કર્યા પછી એ ફ્રી હોય અને ફ્રી હોય તો એને બિનજરૂરી સમય નકામો કાઢવાને બદલે એ કોઈને કોઈ જે વૃદ્ધ માણસ છે એને આપવા માટે બેંકમાં જઈ અને પોતાનું નામ લખાઈ આવે, જમા કરી આવે,
કે મારે રોજના 2 કલાક સેવા આપવી છે, જેને જોઈતી હોય એને હું આપવા તૈયાર છું. પણ એ દરેકની કેટેગરી હોય, કોઈ વાતો સારી કરાવી શકે, કોઈ એને સારી રીતે સાચવી શકે, કોઈ રસોઈ કરી શકે, કોઈ એને ફરવા લઈ જઈ શકે, કોઈ એને અન્ય પ્રકારની વાત, એમ દરેકે દરેકે બેંકની અંદર વિભાગ હોય. અને યુવાનો અથવા તો યુવતીઓ પોતાના કુટુંબના તમામ વ્યક્તિઓ કોઈ એક જ ખાતું ખોલે તો પણ ચાલી શકે. અને એ ખાતામાં જેટલા જેટલા કલાક એણે પહેલાં મૂક્યા હોય એટલે એણે ખરેખર બીજાને સેવા કરવી હોય. ધારો કે કોઈ વૃદ્ધ થઈ ગયો છે તો એને વાતો કરાવવા માટેની એક વ્યક્તિની જરૂરિયાત છે, તો તરત જ જે વાતો કરાવી શકે એવી વ્યક્તિ છે એ વ્યક્તિ ત્યાં લખાયું હોય એને ફોન કરે કે તમે ત્યાં જાઓ અને 1 મહિના સુધી કે 2 મહિના સુધી રોજના 4 થી 6 તમારે ત્યાં જવાનું. અને ત્યાં એટલા કલાક ઓછા થઈ જાય, એ જે વૃદ્ધ માણસ હતા એના કલાક ઓછા થઈ જાય અને જે વ્યક્તિ ગઈ હતી ત્યાં એના જમા થાય. અને એ જ્યારે વૃદ્ધ થાય ત્યારે પાછા એ કલાક મેળવી શકે. તમે માનો કે કોઈને બહાર ફરવા લઈ જવા માટે કોઈ વ્યક્તિની જરૂર હોય તો ત્યાં એણે યુવાનીમાં જો કામ કર્યું હોય, સેવા આપી હોય કોઈ વૃદ્ધ માણસને, તો બેંકમાં એટલા કલાક જમા થાય. અને એ જે કલાક જમા થાય એ કલાક એ પોતે વૃદ્ધ થાય ત્યારે અથવા તો એના કુટુંબના કોઈ વૃદ્ધ થાય ત્યારે એ કલાક એ પોતે લઈ શકે. જે પ્રકારની સેવા આપી હોય, બેંકમાં એની નોંધ હોય અને એટલી બધી સિસ્ટમેટિક રીતે નોંધ હોય, કોઈને વાતો કરાવવા માટે જોતી હોય તો એને એની સાથે લખવામાં આવે કે કેવા પ્રકારની વાતો એને ગમશે. એને અત્યારની સામાન્ય વાતો ગમશે, કોઈ વિજ્ઞાનની વાતો ગમશે તો એ પ્રકારની ભૂમિકા ઉપર હોય. તમે જોઈ શકશો કે આ વાત મેં જ્યારે સાંભળી ત્યારે મને એમ થયું કે આ એક કેટલી સારી યોજના છે. અત્યારે આપણા દેશની અંદર કેટલાય વૃદ્ધો એવા છે કે જેની અંદર છેલ્લે વૃદ્ધ થાય ત્યારેનો સમય જતો નથી, એકલા ચાલીને કે બહાર જઈ શકતા નથી, એકલા એકલા બેઠા હોય તો મૂંઝવણ અનુભવે, કેટલાકને કોઈ રસોઈ કરવા માટે કોઈ હોતું નથી. તો આ બધી બાબતો જો એણે પોતે યુવાનીમાં અથવા તો એના કુટુંબના સભ્યએ જો બેંકમાં મૂકી હોય તો એનો એન્કેશ કરી શકે. એટલે મને એમ થયું કે મારે બેંકમાં જવું જોઈએ. હું બેંકમાં ગયો અને બેંકમાં મેં તપાસ કરી અને મેં વ્યવસ્થિત રીતે આખી આખી વાતને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને ખબર પડી કે આ એક ચોક્કસ પ્રકારની સહકારી યોજના જ છે. એટલે કે કોઈ પણ કુટુંબ કે કોઈ પણ વ્યક્તિ પોતાના નામથી બેંકમાં સમય બેંકમાં ખાતું ખોલાવી શકે અને જે ખાતું ખોલાવે એ જે એની અંદર મૂકવાના કલાકો હોય એને માટે બેંક એને જાણ કરે, એ બરોબર ચોકસાઈપૂર્વક ત્યાં બરોબર કામ આપ્યું છે એની માહિતી મળે, એટલે તરત જ એ એટલા કલાક બેંકમાં જમા થાય. અને જો ઉપાડવા હોય તો કોઈ વૃદ્ધ માટે ઉપાડી પણ શકે, પણ જો આગળ જમા હોય તો ઉપાડી શકે, આપણે પણ જો પૈસા જમા હોય તો ઉપાડી શકીએ. અને એના અનુસંધાનમાં એટલી બધી સારી યોજના હતી કે મને પોતાને એમ થયું કે સહકારી યોજનાની અંદર આ સ્વિટ્ઝરલેન્ડની પત્તિ કદાચ વિશ્વના બીજા ભાગોમાં પણ થાય તો કેમ. આમાં 2-3 બાબતો મને મારા મગજમાં આવી કે પહેલી વાત તો એ છે કે આમાં માણસ છે એ હંમેશા નિષ્ઠાવાળા હોવા જોઈએ. બીજી વાત એ છે કે હંમેશા જે કામ કરનાર હોય ત્યારે કામ કરવામાં એની ચોકસાઈ હોય એવા માણસો હોવા જોઈએ. જો એ 2 કલાક એની સેવા કરવા જાય પણ ખરેખર સારી સેવા ન કરે તો આવા કેટલાક પ્રશ્નો આવે ત્યારે શું કરવું, એને માટેના નિયમો પણ હતા, બહુ વ્યવસ્થિત નિયમો હતા, બહુ એકદમ સારી સારી પત્તી ઉપર કોઈ ખોટું ન કરી શકે, કોઈને પણ ખોટો લાભ ન મળે એ પ્રકારની ભૂમિકા ઉપર એની અંદર થયું. દાખલા તરીકે તમે તમારા કુટુંબની અંદર તમે ટોટલ 4000 કલાક સેવા કરી, 12 કોઈકને માનો કે વાતો કરાવી, કોઈકની સાથે તમે એને ફરવા લઈ ગયા, કોઈકને માનો કે રસોઈ કરવાની ભૂમિકા, આ તમારા કુટુંબના કલાકો થયા. તો તમારું કુટુંબ એ 4000 કલાકને કોઈ પણ માનો કે વ્યક્તિ કે જે વૃદ્ધ હોય કે જે પોતે આપવાની હોય, માણસો કદાચ એવું બને
કે વૃદ્ધ માણસો એકલા હોય અને કુટુંબના માણસો તો નોકરીમાં ગયા હોય તો એકલા કેવી રીતે કરી શકે. અને આ ભૂમિકા ઉપરની આખી યોજના મને ખૂબ ગમી છે. મારે તમને સૌને તો આ વાત એટલા માટે કરવાની છે કે બનવા જોગ છે કે આપણે બધાના માટે ન કહી શકીએ, પણ આપણે આપણું પોતાનો 20-25-30 માણસનું એક ગ્રુપ બનાવી તો, અને આ ગ્રુપમાં એ બેંકની સમય બેંકનું સંચાલન જો થાય તો કેટલાક વૃદ્ધો અત્યારે જે તકલીફ અનુભવે છે એ તકલીફ ન અનુભવે અને વૃદ્ધાવસ્થામાં પણ પોતાનું જીવન ખૂબ સારું જાય, એકદમ ઉત્તમ પ્રકારે જીવનની અંદર રસ પણ રહે. એટલે કે જ્યારે યુવાનીમાં એને રસ હતો એવો જ રસ વૃદ્ધાવસ્થામાં પણ રહે એ પ્રકારની આ એક યોજના છે. કોઈ વ્યક્તિઓ પોતાના આવા પ્રકારના કોઈ વોટ્સએપ ગ્રુપ બનાવે તો પણ એ આગળ નીકળી શકશે. આ માત્ર ને માત્ર કોઈ મોટિવેશન નથી વાર્તાનું ફોર્મ, પણ વાર્તાનું ફોર્મ એક ચોક્કસ દિશા બતાવવાનું છે. આપણે જો આ વાત સમજીએ તો આપણે ખરેખર એક મોટા પ્રકારની સેવા કરી શકાય. સૌને ધન્યવાદ.